नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा मने? ओके, छेल्ला लेक्चर में तमे आईयूपीएससी नामकरण सीखेला, आवड़ी गयो हशे ने? कारण के एना जे रूल्स तमने समझावाया हता, तैयार करवाना हता, पेपर में एनुं नामकरण तमने पूछे छे। अरे नामकरण ने आवे तो एमसीक्यू में तेना प्रश्नो होवाना ज छे। कई टाइप ना तो के मध्यस्थ धातु नो ऑक्सीडेशन ना केटलो छे, सवर्गान केटलो छे, आयनी कण थी केटला आयनो मुक्त थवाना, द्वितीयक संयोजकता, प्राथमिक संयोजकता, ओहो घणी बधी विगत हती। एटले नामकरण तो आवड़ी गयुं हशे, राइट। आज नवा टॉपिक में जवुं छे, समघटकता, संकीर्णनी समघटकता। भाई तमे तरत आम उत्साहित थई गेला हो, भाई समघटकता तो अमने आवड़े ज छे, पण ए कार्बनिक रसायण में तमे शीखेला हता, याद छे ने? सूत्र चलो व्याख्या बोली नाखो के जूनियर तमारे जे कार्बनिक संयोजनों अणु सूत्र एक ज समान होय, परंतु तेमना बंधारणीय सूत्र जुदा जुदा होय, तो तेवा संयोजनों ने एक बीजाना समघटक कहीए छे ने, आइसोमर्स कहेवाय इंग्लिश में, अने ए गुणधर्म ने समघटकता कहीए छीए। अच्छा, ए जे समघटकता हती એમાં તમારા જે પ્રકાર પડતા હતા, પાંચ અલગ અલગ પ્રકારના, યાદ છે ને? કેવું હતું? શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમઘટકતા, મેટામેરિઝમ, ટોટોમેરિઝમ, એ બધા ઘણા પ્રકાર હતા, એટલે ચલરૂપકતા ગુજરાતી શબ્દ। પણ અત્યારે આપણે સંકીર્ણમાં જવું છે, તો સંકીર્ણ સંયોજનમાં પણ તમારી પાસે સમઘટકતા ઉદ્ભવશે, તો વ્યાખ્યા તમારી એવી બની જ શકે કે ભાઈ જે સંયોજનો આપણે સંકીર્ણ બોલી નાખીએ ને, આગળ તમે શું હતું? કાર્બનિક હતું, તો જે સંકીર્ણ સંયોજનોનું અણુસૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્ર પણ સરખું જ હોય, તમે લખો ત્યારે બંધારણ સ્ટ્રક્ચર સરખું જ લાગે, પણ અવકાશમાં મીન્સ કે એમાં જે ગોઠવણી છે, પરમાણુ અણુ લિગેન્ડ ની ગોઠવણી જુદા જુદા પ્રકારની હોય, અલગ અલગ હોય, તો એ સમઘટકો થયા કહેવાય। એક કરતા વધુ સમઘટક બની શકે, એ ગુણધર્મને આપણે સમઘટકતા કહીએ છીએ। એટલે ટૂંકમાં અણુસૂત્ર સમાન છે, બંધારણીય સૂત્ર પણ સરખું જ લાગે તમને, પણ એની અંદર પરમાણુની ગોઠવણી ભિન્ન પ્રકારે થયેલી હોય, એને સમઘટકતા છે। ઓકે, લાંબો ટોપિક છે આપણી પાસે, તો મેં ક્લાસિફિકેશન માટે તૈયાર રાખેલું છે, આટલું તમારે આની અંદર ક્લિયર કરવાનું છે। એટલે પહેલા તો ઉપર જે તમારી પાસે વિગત આપી છે એ સ વર્ગ સંયોજનોમાં, એટલે મને બ્લોક કરી દઉં છું, ચેક કરો કે ભાઈ સ વર્ગ સંયોજનોમાં સમઘટકતા એવો શબ્દ કીધો છે। સ વર્ગ એટલે આપણા સંકીર્ણ સંયોજનમાં સમઘટકતા છે। હવે એના તમે મુખ્ય બે પ્રકાર પાડેલા છે, મુખ્યત્વે બે પ્રકાર તમે આપેલા છે, એમાં પહેલો જ પ્રકાર છે અવકાશીય, અવકાશીય સમઘટકતા, અને બીજો પ્રકાર તમારી પાસે પડી જાય બંધારણીય સમઘટકતા, બરાબર? સ્ટ્રક્ચર સ્ટ્રક્ચરલ અવકાશી અને બંધારણીય મુખ્યત્વે તમે બે પાર્ટ પાડી દીધા, આ બધાના તમારે સ્વતંત્ર પ્રશ્નો શીખવાના છે। હવે અવકાશીય સમઘટકતા જે છે એમાં પાછા તમારા બે પાર્ટ પડી ગયા છે, એક છે ભૌમિતિક સમઘટકતા છે અને બીજું છે પ્રકાશીય સમઘટકતા। એટલે આપણે દાખલા તરીકે આ ટોપિક સ્ટાર્ટ કરવાના અવકાશીય સમઘટકતા, તેમાં ભૌમિતિક અને પ્રકાશીય બંનેની ડિટેલ તમે આજે શીખી લેવાના છો, પણ સામે તમે જોશો તો બંધારણીય સમઘટકતા જે મૂકેલી છે એમાં પાછા અલગ અલગ પ્રકાર તમને દેખાય છે, જો ચાર પ્રકાર પાડી દીધા છે, તો એની અંદર પહેલું તમે બંધન સમઘટકતા છે, સ વર્ગ સમઘટકતા છે, આયનીકરણ સમઘટકતા છે અને દ્રાવક મિશ્રણ સમઘટકતા છે, એટલે એના પાછા તમારી પાસે પ્રકાર બને છે। આ રીતનું સામાન્ય આપણે વર્ગીકરણ આપી દીધું છે, સ વર્ગ સંયોજનમાં મુખ્યત્વે બે ભાગ પડી જશે, એક અવકાશીય સમઘટકતા અને બીજું છે બંધારણીય સમઘટકતા। અવકાશીયમાં તમે બે પાર્ટ આપી દીધા છે, ભૌમિતિક અને પ્રકાશીય છે, રાઈટ। ત્યારે પેલું બંધારણીય ની અંદર અલગ અલગ પ્રકારના જે સ્ટ્રક્ચર તમને મળવાના છે એમાં તમે જો બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા, દ્રાવક મિશ્રણ સમઘટકતા છે, એ તમે જેમ જેમ અંદર શીખતા જશો એમ તમને એની માહિતી મળશે। તો સૌથી પહેલું મેં અહીં આગળ પહેલો જ પ્રશ્ન મૂકેલો છે તમારી પાસે કે ભાઈ સંકીર્ણ સંયોજનોમાં, સંકીર્ણ સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતાની
जानकारी आपो। तो पहला में पहलू के जे समघटकता तमारी पासे उत्पन्न थवानी छे तो कया संकीर्ण में खास आपणे जाणीए छे के हिट्रो बे प्रकार हतो ने जो होमोलेप्टिक हतो ने हिट्रोलेप्टिक हतो। तो हिट्रोलेप्टिक जे संकीर्ण संयोजनो छे ए संकीर्ण संयोजनो में तमने समघटकता भौमितिक જોવા મળશે। હવે હિટ્રોલેપ્ટિક છે એનો અર્થ આપણે જાણીએ છીએ, વ્યાખ્યા શું હતી કરો યાદ પછી, કે જે સંકીર્ણ સંયોજનોમાં જોડાયેલા લિગેન્ડ બધા જ લિગેન્ડ સમાન હોય એક જ પ્રકારના, તો એને આપણે હોમોલેપ્ટિક કીધેલું હતું। અને હિટ્રોલેપ્ટિકની અંદર તો હિટ્રોલેપ્ટિકમાં સંકીર્ણ સંયોજનમાં જોડાયેલા લિગેન્ડ જુદા જુદા પ્રકારના હોય, અલગ અલગ હોય, તો હિટ્રોલેપ્ટિક બન્યું છે। એટલે પહેલામાં પહેલું કે હિટ્રોલેપ્ટિક સંયોજનો હોય એની અંદર તમને સમઘટકતા જોવા મળશે પહેલું। એથી આગળ વધીએ તો જે સંકીર્ણનો સવર્ગાંક 4 અને 6 હોય, 4 અને 6 સવર્ગાંક જો ધરાવતું હોય તો એની અંદર તમને ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે। પણ ફરી પાછી આપણે ચોખવટ કરીએ કે ભાઈ સવર્ગાંક 4 હોય દાખલા તરીકે, તો એમાં પાછા તમારી પાસે સમ ચોરસ તલીય તો સમતલીય ચોરસ પણ લગાય, ચલો સમ ચોરસ તલીય અથવા આપણે ચોપડી પ્રમાણે લખવું હોય તો સમતલીય ચોરસ, રાઈટ। અને બીજો હતો તમારી પાસે સમ ચતુષ્ફલકીય, છે બે પ્રકાર આપી દીધા, અને આ પણ આપી દઈએ ને, આમાં તમારી પાસે અષ્ટ ફલકીય છે, ચલો મેં શબ્દ પહેલા આપી દીધા। તો ભૌમિતિક સમઘટકતા જે છે એ તમને સમચતુષ્ફલકીય સ્ટ્રક્ચરમાં જોવા મળશે નહીં, તકેમાં શક્યતા નથી। એનું કારણ એટલા માટે કે મોટા ભાગે સમચતુષ્ફલકીય જે સંકીર્ણ હોય એ હોમોલેપ્ટિક હોય, મોટા ભાગે એમાં એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા રહેતા હોય, દાખલા તરીકે NiCO4 હતું, FeCO5 હતું, છે કે નહીં, PtCN4 હોય, એટલે હોમોલેપ્ટિક મોટા ભાગે હોય, એટલે એમાં નહીં જોવા મળે। પણ આપણે જે કહ્યું એ પ્રમાણે સમતલીય ચોરસ રચના ધરાવતું હોય પહેલી શક્યતા, અને બીજું છે અષ્ટફલકીય હોય તો એની અંદર તમને ભૌમિતિક સમઘટકતા જોવા મળશે એક, એટલે તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયું કે ભાઈ સમચતુષ્ફલકીય રચનામાં જોવા મળે નહીં મળે, રીઝન પણ આપી દીધું, મોટા ભાગે હોમોલેપ્ટિક હોય છે, ત્યારે પેલું હેટ્રોલેપ્ટિક છે। હવે સમતલીય ચોરસ હોય તો આપણે અહીંયા આગળ આને એક નંબર આપી દઈએ છીએ સમતલીય ચોરસ માટે, અને અષ્ટફલકીય રચના માટે આપણે બે નંબર આપી દઈએ છીએ, તો એની તમારે ડિટેલમાં ચર્ચા કરવી છે। હવે સમતલીય ચોરસ રચના હોય એટલે હું અહીંયા આગળ સમતલીય ચોરસ માટે એટલે એક નંબરનું મેં હેડિંગ આપેલું છે, એમાં લખાણ તમારી પાસે આવી ગયું કે જો સંકીર્ણની અંદર મધ્યસ્થ ધાતુ જે છે, એકવાર આખો શબ્દ લખું છું જે દરેકમાં કોમન છે, મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન, મધ્યસ્થ જે છે એ ધાતુનો તટસ્થ પરમાણુ હોય અથવા તો એ આયન પણ હોઈ શકે, એના માટે તમારો સિમ્બોલ કેપિટલ એમ મૂકેલો છે, એટલે મધ્યસ્થ ધાતુ તરીકે એમ છે, અને એમાં જે લિગેન્ડ જોડાવાના છે એન્ડ શબ્દ મૂકી દો છું લિગેન્ડ તરીકે। હવે એ લિગેન્ડના જે પ્રકાર છે એમાં એ અને બી પ્રકારના તમારી પાસે લિગેન્ડ હોય, આપણે આમ જનરલ લખીએ છીએ એ અને બી પ્રકારના લિગેન્ડ છે, પણ આપણે ચોખવટ એવી કરી છે કે જે પહેલો મુદ્દો છે સમતલીય ચોરસ માટે, જો મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન સાથે તમારી પાસે બે જુદા જુદા પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય, એટલે એ પ્રકારના પણ લિગેન્ડ હોય અને બી પ્રકારના પણ લિગેન્ડ છે, ઓકે, પણ શરત એટલી છે કે એ જે લિગેન્ડ છે એ બંનેની સંખ્યા જે છે, બે પ્રકાર છે અને બે સંખ્યા પણ છે, એ પ્રકારના બે બી પ્રકારના બે અલગ અલગ તમારી પાસે આવી ગયા, એટલે એ પ્રકારના બે થાય અને બી પ્રકારના બે હોય, પણ એ મોટા ભાગે એકદંતીય લિગેન્ડ હોય છે। જો એકદંતીય લિગેન્ડ હોય મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન સાથે તો તમારી પાસે જે સમઘટકતા ઉત્પન્ન થવાની છે એ સીસ અને ટ્રાન્સ હોય, તો સીસ કોને કહીએ છીએ,
તો કે એક જ પ્રકારના પાસ પાસે ગોઠવાના હોય, નજીક નજીક છે, તો એને આપણે સિસ્ટ કહીએ. હવે એ જે સ્ટ્રક્ચર છે એને દાખલા તરીકે હું એ રીતે આપું છું કે ભાઈ આ તમારી પાસે મધ્યસ્થ ધાતુ પરમાણુ છે, એની સાથે હવે આપણે એકચ્યુઅલી સંવર્ગ બનશે પણ એરો આપણે મૂકતા નથી હોતા, બરાબર. અને આપણે વચ્ચે ડોટેડ લાઈન એટલા માટે નથી મૂકતા, અને શબ્દ મૂકી દઉં છું, રાઈટ. ફરી પાછું આ મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન છે અને એની સાથેના આ ચાર સંયોજકતા આપી દીધી. હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ એ પ્રકારના બે છે અને બી પ્રકારના પણ બે છે, જો એ પાસ પાસે જોડાયેલા રહેતા હોય, નજીક નજીક એક જ બાજુએ, તો માની લો કે મારે અહીંયા આ એ નંબરનો છે અને આને પણ એ નંબર આપણે આપી દઈએ છે, તો એ બે બાજુ બાજુમાં છે, તમે સમચોરસમાં તો કોઈ ચિંતા જ નથી ને, આ સાઈડ રાખો કે આ સાઈડ રાખો કોઈ ફરક પડતો હોતો નથી. તમે માની લો કે અહીંયા એ બે રાખો અને બી આ બાજુ રાખો તો પણ એક જ સાઈડ તૈયાર થયેલી કહેવાય, અને આ જે છે એને આપણે બી નંબર કહીએ છીએ. તો એક જ સાઈડે બે સરખા થયા કહેવાય, અને જો હું ચેન્જ કરી નાખું તો પરિસ્થિતિ કેવી થઈ કે ભાઈ આ એ નંબર છે અને અહીંયા બી નંબર આપણે આપી દઈએ, તો આ બંને જુદા જુદા તૈયાર થયેલા કહેવાય. ફરી પાછું મારે અહીંયા બી નંબર આપવો પડે અને અહીંયા એ નંબર આપવો પડે, તો બાજુ બાજુમાં બંને અલગ તૈયાર થયેલા કહેવાય ને, રાઈટ. કારણ કે જો તમે આને ધ્યાનમાં રાખો આ બંને એ, તો એ ને બી છે, બરાબર. પછી તમે સાઈ તમે અહીંયા ને એ બી છે નહીં પણ એ બી છે ના, વન સાઈડ તમારે ચેક કરવાનું છે. એટલે મારે બે કલર ચેન્જ કરી નાખવા છે. જો હું આને ગ્રીન કલરમાં બી આપું, બરાબર, તો આ બંને બી એક સાઈડ છે, બંને એક સાઈડ છે, અને હવે જે હું ચેન્જ કરું છું અહીંયા આગળ, તો બી તમારી સામસામી દિશામાં તૈયાર થયેલું કહેવાય. તો આના પ્રમાણે જે તમને પ્રશ્ન પૂછે તો ઘણા બધા વાર તમે ઉદાહરણ આપી શકો, પણ એક સેમ્પલ તો તૈયાર રાખવાનું જ છે. તો આ જે રચના બનેલી છે એને સિસ, એટલે સિસ સમઘટક તમે કહેવાના છો, અને આ જે બનશે એ ટ્રાન્સ સમઘટક તૈયાર થયેલો છે, બરાબર. સિસ અને ટ્રાન્સ તમે મૂકી દીધું. હવે દાખલા તરીકે આપણે સીધું સેમ્પલમાં જવું છે, ગમે તે ઉદાહરણ તમે આપી શકો. ઉદાહરણમાં શું હતું, પીટી એનએચ થ્રી ટ્વાઇસ અને સીએલ ટુ હતું ને તમારી પાસે, એટલે પરિસ્થિતિ કેવી રીતે ચેક કરો કે ભાઈ મધ્યસ્થ ધાતુ પરમાણુ તરીકે પ્લેટિનમ છે, એની સાથે બે એનએચ થ્રી તટસ્થ લિગેન્ડ છે અને બે સીએલ માઇનસ તટસ્થ અરે ઋણ લિગેન્ડ છે, પણ એક દંતીય છે. હવે જો તમે આનું સ્ટ્રક્ચર તૈયાર કરો તો પરિસ્થિતિ કેવી થવાની છે, આપણે બ્લેક પેનથી મૂકી દઈએ, તો આ પ્લેટિનમ છે એની અંદર આપણે અને શબ્દ જ મૂકવાના છે એ બાજુમાં, અને ફરી પાછું આ પ્લેટિનમની ચારે ચાર સંયોજકતા પ્રમાણે સમતલીય ચોરસ કરવાના છો. પણ વાત કરી એ પ્રમાણે જો તમે બંને સામે આપણે કલર ફોર્મમાં મૂકેલું છે એટલે એવું લખવાની જરૂર નથી, હું સીધું પણ આપી શકું છું એની અંદર. એટલે માની લો કે તમે આ બંને સીએલ અહીંયા મૂકેલા છે અને બંને એનએચ થ્રી અહીંયા મૂકો, પણ લખાણમાં એચ થ્રી એન લખાશે અને એનને જરા હું લીટો આપીશ એટલે તમને એચ ન લાગે. તો આ તમારી પાસે એક જ સાઈડ છે એટલે સિસ થયું કહેવાય. અને જો ફેરબદલી પ્રમાણે શું કરીએ આપણે, તો કે સીએલ છે આ એનએચ થ્રીને અહીંયા લઈ લો, એનએચ થ્રીને ત્યાં લઈ લો અને આ સીએલ ત્યાં છે, આ પાછું તમારી પાસે એનએચ થ્રી ત્યાં સીએલ ત્યાં સીએલ અહીંયા અને પાછું એનએચ થ્રી મૂકી દઈએ, તો તમારી પાસે બંને એ અને બી તૈયાર કરવું પડે ને, ઓકે થાય છે. બંને જો બંને એ તો બંને સીએલ, બંને બી તો બંને એનએચ થ્રી છે. હવે અહીંયા ઉલટા સુલટી છે, તો આ બંને એ પ્રકારના જ છે, તો સીએલ ત્યાં તમે રાખતા હો અથવા ગમે તે એકને ચેન્જ કરી શકાય. માની લો કે તમે સીએલ ને એનએચ થ્રી એમને જ રાખેલું છે, તો એનએચ થ્રી ને ત્યાં લઈ ગયા છો અને સીએલ ને પાછું તમે આ બાજુ મૂકો છો, તો આ એનએચ થ્રી બની ગયેલું કેમ. હવે પરિસ્થિતિ કેવી થઈ, બંને રીતે ટપકા મૂકું છું, પેલું તો સાચું જ છે કે ભાઈ તમે બંને સીએલ વન સાઈડ લીધા છે જો છે આ બાજુ, ત્યારે અહીંયા આગળ શું થયું છે કે ભાઈ સીએલ અને એનએચ થ્રી બાજુ બાજુમાં આવી ગયા છે, સીએલ અને એનએચ થ્રી. અને તમે એમ વિચારો કે જો અહીંયા બંને એનએચ થ્રી સરખા છે
उदाहरण टूंकमां ML4 संकीर्ण जेनो सवर्गांक चार छे चार सवर्गांक धरावतु होय तेमां समतलीय चौरस में तमने आ प्रकारनी समघटकता जोवा मळशे आनी अंदर एटले टूंकमां पास पासे नजीक नजीक में समान लिगेंड होय अने समान लिगेंड छे ए दूरना विस्तार में जता रहे तो सीस अने ट्रांस बन्यो कहेवाय। हवे आ ज वस्तु आपणे बे नंबर में जईए समतलीय चौरस में तो वात पती गई પણ હવે પ્રશ્ન થયો જો આને બે નંબરનું હેડિંગ આપું તો એક નંબર જે છે એ પર્ટિક્યુલર મારે ML4 લખી દો ને અહીંયા આગળ કે ભાઈ ML4 સંકીર્ણમાં તમે ચર્ચા કરી હવે બે નંબર જે છે એના માટે મારે ML6 આપી દેવું પડે ML6 ની અંદર સવર્ગાંક તમારી પાસે ધાતુનો 6 છે પણ એમાં પાછા બે પાર્ટ પડી જાય એટલે હું એક નંબર અવરોમાં આંકડામાં આપું છું અને પછી બે નંબર। હવે પરિસ્થિતિ કેવી થવાની તો કે જો આ તમારું લખાણ છે કે ભાઈ મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે આ મધ્યસ્થ ધાતુ પરમાણુ છે અને એની સાથે બે પ્રકારના લિગેન્ડ છે બે પ્રકારના જે લિગેન્ડ છે એમાં એ પ્રકારના લિગેન્ડની સંખ્યા 4 લઈએ અને બી પ્રકારના લિગેન્ડની સંખ્યા 2 લઈએ મધ્યસ્થ ધાતુ પરમાણુ છે આપણે જુદા જુદા એવો મેં શબ્દ મૂકી દીધો છે બે પણ આપી દઈએ ટોટલ તમારી પાસે 6 થવા જોઈએ એટલે ફરી ચેક કરો કે જેનો સવર્ગાંક 6 છે એવું સંકીર્ણ ML6 એમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે બે જુદા જુદા પ્રકારના લિગેન્ડ એમાં એ પ્રકારના લિગેન્ડની સંખ્યા 4 છે અને બી પ્રકારના લિગેન્ડની સંખ્યા 2 છે તો અહીંયા પણ તમારી પાસે સીસ અને ટ્રાન્સ જેવું સમઘટક બનવાનો છે એ કેવી રીતે બનશે તો એના માટે આપણે મૂકીએ છીએ કે ભાઈ આ અત્યારે રાઉન્ડ મૂકું છું કે આ મધ્યસ્થ ધાતુ પરમાણુ છે ઓકે અને અહીંયા પણ આપણે આપી દઈએ કે આ મધ્યસ્થ ધાતુ પરમાણુ છે અને વચ્ચે હું અને શબ્દ આપી દઉં હવે જ્યારે તમે ML6 મૂકતા હો ત્યારે આ પેટર્ન થઈ ગઈ કે ભાઈ 6 સવર્ગ બનવાના છે એટલે સમાન ખૂણે 4 તમે લેવાના અને બે ડિસ્ટન્સ વધારે રાખો એટલે ML6 બની ગયું એ જ વસ્તુ એ પહેલાં તૈયાર કરી દઉં સરખા 4 ખૂણે 4 છે અને ઉપર નીચે તમે 2 મૂકવાના છો હવે એ પ્રકારના 4 ને બી પ્રકારના તમારી પાસે કેટલા છે 2 જ છે તો કેવી રીતનું થશે આપણે કલર મૂકીએ છીએ જો તમે બી પ્રકારના 2 આ રીતે ઉપર નીચે રાખો ઉપર નીચે 2 તમે રાખી દો ઓકે હવે આમાં તો કોઈ ચિંતા છે જ નહીં ઉપર અને નીચે આ રીતે રાખો અને એના બદલે બી નંબરનું તમે ઉપર અને પડોશમાં રાખશો રાઈટ અને બાકીના જે છે એ 4 તમારે મૂકવા છે તો આની અંદર આ 1 2 3 અને 4 થાય એ જ રીતે એ નંબરના પણ હું 4 મૂકી દઉં છું તો એ જે સમઘટક તૈયાર થયો છે એ આ તમારી પાસે સીસ સમઘટક બનેલો છે ઓકે વચ્ચે અષ્ટફલકીય છે એટલા માટે વચ્ચે તમારો આ સમતલ ચોરસ કરી દઉં છું તો અંદાજ આવી ગયો તમારી પાસે ચિત્ર જોઈને કે ભાઈ આ એ પ્રકારના 4 લિગેન્ડ હતા બી પ્રકારના તમારી પાસે 2 લિગેન્ડ છે પણ એ આ રીતની ગોઠવણી છે તો સીસ બન્યું કહેવાય અને ટ્રાન્સમાં જે છે ઉપર નીચે એટલે ફરી પાછું આને પણ હું ચોરસ મૂકી દઉં તો આ જે સમઘટક બની ગયો એ ટ્રાન્સ સમઘટક તૈયાર થયો સી સમે ટ્રાન્સ ઓકે તો પછી એનું પણ તમારે જો ઉદાહરણ લખવું હોય આપી દો ઉદાહરણ ઘણા બધા લખી શકાશે જ તો એમાં દાખલા તરીકે પ્લેટિનમ છે પીટી અહીંયા જેમ તમે પ્લેટિનમ મૂકેલું છે નિકલ પણ મૂકી શકો ને પ્લેટિનમની જગ્યાએ તમારે નિકલ મૂકવો હોય તો ચલો આપણે ધરાઈ ગયા પ્લેટિનમ તો નિકલ મૂકી દો હવે સવર્ગાંક જે છે 6 થવો જોઈએ એટલે વિચારો શક્ય છે નિકલ માટે ના
કે પ્લેટિનમ ની અંદર તમે પીટી પ્લસ 2 હોય તો સવર્ગાંક 4 થયો અને પીટી પ્લસ 4 હોય તો 6 થાય એટલે તમારે અહીંયા નિકલ ને મૂકવું હોય તો મૂકી શકાય પ્લેટિનમ જે મૂકેલું છે એમાં 4 છે એટલે પીટી પ્લસ 2 ખરું બરાબર પણ પહેલામાં તો તમારે કમ્પલસરી કોણ મૂકવું પડશે સભ્ય તરીકે પ્લેટિનમ સપોઝ તમે મૂકો તો 3 × 2 = 5 તમે કરવાના છો પણ એવું જરૂરી નથી તમે બીજું ગમે તે મૂકી શકો ને કોબાલ્ટ છે ક્રોમિયમ છે સવર્ગાંક તમારી પાસે કેટલો હોવો જોઈએ 6 અને એક દંતીય લિગેન્ડ જ જોઈશે એટલે માની લો કે આપણે ક્રોમિયમ મૂકીએ તો ક્રોમિયમમાં આ NH3 ની સંખ્યા આપણે 4 લઈએ અને ક્લોરીન ની સંખ્યા 2 લઈએ રેડી હવે પ્રશ્ન કેવો થયો કે NH3 તટસ્થ લિગેન્ડ છે Cl -2 છે Cl શું છે એટલે -1 સંખ્યા 2 એટલે -2 પણ ક્રોમિયમ પાછું કેટલું છે +3 તો ક્રોમિયમ +3 છે +3 અને આ -2 છે તો એનો અર્થ એમ કે આ -2 પહેલી બાજુ જાય તો આ તમારી પાસે પ્લસ હશે ત્યારે પેલું +3 તૈયાર થવાનું છે ને રાઈટ એટલે એ આપણા હિસાબ કિતાબ પ્રમાણે આવી ગયું હવે જો તમે એનું સ્ટ્રક્ચર મૂકો તો પરિસ્થિતિ કેવી થાય છે કે ક્રોમિયમ મધ્યસ્થ ધાતુ તરીકે અને આ સરખા 4 ઉપર નીચે અને અહીંયા પણ આપણે આપી દો ભાઈ ક્રોમિયમ છે આ સરખા 4 અને 2 ઉપર નીચે ડિસ્ટન્સ તમે આપેલું છે તો બે જે લિગેન્ડ છે બે લિગેન્ડ એ બંને લિગેન્ડ માટે માની લો કે આપણે બે કલર અલગ મૂકી ભાઈ આ Cl ને રેડ પેન થી મૂકું છું ઉપર નીચે રાઈટ અને બાકીના જે છે એ NH3 છે NH3 માટે આ એક NH3 આ બીજો NH3 એમને જરા આપણે લાઇનિંગ આપી અહીંયા લખાય ઉલટું NH3 ની જગ્યાએ H3N અહીંયા પણ તમે H3N મૂકી શકો બરાબર ચલો આ સભ્યમાં પણ તમે દરેક જગ્યાએ બાકીના જે છે એ NH3 H3N H3N તમે મૂકેલું છે આ તૈયાર હવે થયું કેવું તો કે તમે આનું ચોરસ પૂરું કરી દો એ જ રીતે આને પણ ચોરસ પૂરું કરી દેશો પણ પરિસ્થિતિ કેવી થઈ ગઈ સિસ ની નીચે સિસ જ છે અને ટ્રાન્સ ની નીચે ટ્રાન્સ મૂકેલું છે પણ આ જે સંકીર્ણ બન્યું છે એને મારે બોક્સ મૂકવું પડે આને પણ બોક્સ કરું છું અને ઉપર જે સંયોજકતા છે પ્લસ સંકીર્ણ ની સંયોજકતા તમે પ્લસ મૂકેલી છે કારણ કે લિગેન્ડ જોડાયેલા છે એટલે સંકીર્ણ નો વિસ્તાર છે ધારો કે લિગેન્ડ કાઢી નાખો આ લખીએ નહીં તો તમારે અહીંયા વચ્ચે Cr પ્લસ 3 લખવું પડે ને લિગેન્ડ ન હોય તો ઓક્સિડેશન સ્થિતિ એટલે જે સમઘટક તૈયાર કરેલો છે આ તમારી પાસે બન્યો છે સિસ સમઘટક થયો અને આ જે બને છે એ ટ્રાન્સ સમઘટક તૈયાર થયેલો છે એટલે સિસ અને ટ્રાન્સ બંને પ્રકાર આવી ગયા પછી તો તમે મેં કહ્યું એ પ્રમાણે માની લો કે મધ્યસ્થ ધાતુ બદલી નાખો પ્લેટિનમ મૂકી દો તો પીટી આવી જશે ને પીટી આની જ વસ્તુ અને તમે ઉલટો કરી નાખો કે ભાઈ Cn ની સંખ્યા 4 લઈ લો Cl ની સંખ્યા 4 એની બદલે Cn તમે 4 લઈ લો અને NH3 ની સંખ્યા 2 લો ટૂંકમાં મધ્યસ્થ ધાતુની લિગેન્ડ તમે ગમે તેટલા બદલી શકો પણ હવે જે તમારી પાસે આવવાનું છે અહીંથી આપણે લાઇનિંગ આપી દઈએ છે આ ટુકડાને તો જે પહેલો જે પ્રકાર તમે આપો છો એ સિસ અને ટ્રાન્સ ની માહિતી આપી પણ તમારી પાસે જે બીજો પ્રકાર આવવાનો છે એમાં ટોટલ લિગેન્ડ 6 છે ઓકે પણ એવું કહે છે કે જો મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે મધ્યસ્થ ધાતુ પરમાણુ અને એની સાથે જે જુદા જુદા લિગેન્ડ છે એ લિગેન્ડ ની સંખ્યા એ પ્રકારના લિગેન્ડ 3 લઈએ અને બી પ્રકારના લિગેન્ડ પણ તમે 3 લો તો પણ સંખ્યા તો 6 જ થઈ ને પણ એ સ્ટ્રક્ચર બદલાઈ જાય એની અંદર જે તમારી પાસે વિગત આવવાની છે એ અલગ પ્રકારનું લખાણ તૈયાર થાય એટલે ફરી બોલું છું કે જો 6 સવર્ગાંક ધરાવતા અષ્ટફલકીય લિગે સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ એમ હોય અને એની સાથે બે જુદા જુદા પ્રકારના જે તમે લિગેન્ડ જોડવાના છો
એમાં એ પ્રકારના લિગેન્ડ ની સંખ્યા 3 હોય અને બી પ્રકારના લિગેન્ડ ની સંખ્યા પણ જો 3 રાખેલી હોય સંખ્યા સરખી છે પહેલામાં જેમ 4 ને 2 6 કર્યા અહીં 3 ને 3 6 કરો છો પણ એ બંધારણ તમારી પાસે આખું બદલાઈ જશે કેવું બનશે તો ફરી પાછું આપણે અહીંયા જનરલ સૂત્ર આપી દીધું બે મધ્યસ્થ ધાતુ તમે મૂકશો ઓકે આ સરખા ચાર ઉપરથી છે અને અત્યારે મને શબ્દ મૂકી દો વચ્ચે આ પણ મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન છે સરખા ચાર ખૂણા અને ઉપર નીચે તમે ગોઠવણી કરો હવે ત્રણેય સરખા છે ત્રણ ત્રણ છે ત્રણ જ્યારે તમે સરખા લેતા હો બરાબર તો એમાં કલર પૂરતી તમે જોઈ લો કે હું આ એ નંબર એ નંબર એ નંબર આમ ત્રણ સરખા લીધા છે ઓકે અને કલર ગ્રીન મૂકી દઉં પાછું બી નંબરની સંખ્યા 1 2 3 તમે મૂકેલી છે આ જે સ્ટ્રક્ચર બનેલું છે અને પાછું ચોરસ પૂરું કરી દઉં આપણું સંકીર્ણ તરીકે બરાબર અત્યારે સિમ્બોલિક છે એટલે પ્લસ માઇનસ ની આપણે કોઈ જરૂરિયાત હોતી નથી આમ ત્રણ છે આમ ત્રણ છે તો એ જે સ્ટ્રક્ચર બનેલું છે એને હું બ્લેક પેન થી મૂકું ફેસ એટલે સમતલ ફેસિયલ કહેવાય એને હું આને તૂટક તૂટક લાઈન થી આ રીતે મૂકું છું તો આ તમે જોઈન્ટ કરી શકો આની સાથે પણ જોઈન્ટ થઈ શકે છે જુઓ છે તો આવું જો સ્ટ્રક્ચર તમારી પાસે આવતું હોય તો એને ફેસિયલ કહેવાય એટલે એવું થયું કહેવાય કે અષ્ટફલકીય જે રચના હતી ચોરસના ચાર ખૂણાને ઉપર એટલે પરિસ્થિતિ કેવી થઈ કે અહીંથી તમે આની સાથે જોડાણ કરશો આની સાથે જોડાણ કરો ઉપરથી એક ફેસ સમતલ તૈયાર થયો અથવા નીચેથી પણ તમે ફેસ સમતલ બનાવી શકો છો તો આ જે છે એ ફેસ કહેવાય ફેસિયલ અને મેરોડિનિયલ એવું તમને નામ આપેલું છે હવે અત્યારે હું લાઇનિંગ કાઢી નાખું છું આમ જેમ ત્રણ છે એ ઓકે અને એની બદલે ફેરબદલી શું થવાની છે તો કે જે સમતલમાં ચાર બે અલગ અલગ છે ને એની બદલે એવું થાય કે ભાઈ એ પ્રકારના ત્રણ તમે લઈ લો ઓકે અને બી પ્રકાર જે છે એ ચોરસની અંદર એક જ આવે ઉપર એક આવશે આ બી અને નીચે પણ આવશે હવે ફરી પાછું જો આને ચોરસ જોઈન્ટ કરો તો આપણું જે સ્ટ્રક્ચર બની ગયું આ પ્રકારનું થયું ને જુઓ પણ વચ્ચે જે તમારી પાસે આ જે મૂકેલું છે એમાં ખાલી ખાલી આછા ટપકા મૂકી દઉં છું આ રીતે તો એમાં સમતલમાં ત્રણ તમારી પાસે સરખા બનેલા કહેવાય રાઈટ તો આને તમે મેરીડોનિયલ કહેવાય મેરી કારણ કે આ ત્રણ સરખા પેલું જુદું છે ઇંગ્લિશ ઉચ્ચાર ગુજરાતી તમારું સરખું છે મેરી ડિઓનલ લખો છો અહીંયા આગળ મેરી ડીઓ નલ મેરી ડિઓનલ સ્પેલિંગ ઉચ્ચાર ગુજરાતી મેરી ડિઓનલ બની કરે આને કહેવાય ફેસિયલ ફેસિયલ એટલે એમાં શોર્ટ ટર્મમાં એફએસસી લખેલું હોય ફેસિયલ અને એમાં એમઈઆર લખેલું હોય એમઈઆર લખેલા મેરીડિયોનલ થયું કહેવાય તો અંદાજ તમારી પાસે આવી ગયો છે આ ટાઈપનું આપણી પાસે ઉદાહરણ દર્શાવવાનું થાય પણ લખતા જ નથી તમે જોઈ લો કે કોબાલ્ટ લખું અને એમાં એનએચ થ્રી 3 રાખું અને એનો 2 પણ 3 લઈ લો ઓકે તો એ કારણ કે કોબાલ્ટ પ્લસ 3 છે એનો 2 માઇનસ 1 સંખ્યા 3 એ પણ માઇનસ 3 એટલે ઉપર વીજભાર તમારી પાસે રહેતો નથી તો આ જે ઉદાહરણ તમે મૂકેલું છે અને સ્ટ્રક્ચરમાં દોરી દો આરામથી આપી શકાય ને કે ભાઈ તમે ગમે ત્યાં ગોઠવી શકો માની લો કે 3 એનએચ 3 એ નંબરના મૂકો તો 3 એનો 2 તમે બી નંબરના મૂકશો બરાબર અને અહીંયા આગળ આ 3 એનએચ 3 એ નંબર અને બી નંબરના 3 તમારી પાસે એનો 2 બની શકે એટલે સ્વવર્ગાંક જેનો 6 છે 6 સ્વવર્ગાંક ધરાવતું હોય એની અંદર બે ટાઈપની સંગઠકતા ઉત્પન્ન થયેલી છે એક છે તમારી પાસે સીસ અને ટ્રાન્સ તૈયાર થયો બરાબર અને ફેસિયલ અને મેરીડિયોનલ એ પ્રકારની પણ સંગઠકતા તમારી પાસે બને છે આ વિગત આવી પાછો આનો ઉપયોગ તમારે આગળ આવવાનો છે
ક્યારે? પ્રકાશીય સમઘટકતા શીખો ત્યારે. એટલે ફરી પાછું અહીંયા ચેક કરો, નવો પ્રશ્ન આપણી પાસે કે ભાઈ સંકીર્ણ સંયોજનોમાં પ્રકાશીય સમઘટકતા સમજાવો. પણ પ્રકાશીય સમઘટકતા તમને જે જોવા મળે એ પ્રકાશીય સમઘટકતા ML6 સંકીર્ણમાં જ જોવા મળે, બરાબર? એનો અર્થ એમ કે ML6 સંકીર્ણ છે તો સવર્ગાંકની કિંમત 6 થઈ કહેવાય. 6 સવર્ગાંક ધરાવે છે ML6 પ્રકારનું સંકીર્ણ છે. પણ પ્રકાશીય સમઘટકતા માટે મોટા ભાગે હોમોલેપ્ટિક કહેવાય, હોમોલેપ્ટિક બન્યું છે. તો બીજા અલગ અલગ પ્રકારના તમે જોડાણ કરી જ શકશો એવું જરૂર નથી, પણ સવર્ગાંક 6 ધરાવશે અને શબ્દ ખાસ ચોખ્ખો કરો, મોટા ભાગે શબ્દ કીધું, દરેક એવું જરૂરી નથી હા ભાઈ, એટલે એ હોમો લેપ્ટિક કીધું છે. હોમોલેપ્ટિક જે સંકીર્ણ છે એની અંદર તમને આ પ્રકારનું જોવા મળે. પણ એ બધી ચર્ચા કરતા પહેલા એવું કહી શકાય, કયું આપણું ચેપ્ટર? તો કે 10મું, હેલો આલ્કેન હેલો એરિન સંયોજનો, એમાં જે પ્રકાશીય સમઘટકતાની ડિટેલમાં આપણે ચર્ચા કરેલી હતી, એમાં તો અસમકાર્બન જોડાયેલા અણુ પરમાણુ ક્રિયાશીલ સમૂહ ચારેય જુદા અને ટેક્સ્ટ્રોલિયો વગેરે જે હતું એ જ માહિતી તમારી પાસે સંકીર્ણમાં પણ જોવા મળી. એટલે એકચ્યુઅલી પ્રતિબિંબ થયા કહેવાય ને, એકબીજાનું મિરર ઇમેજ, આરસી એટલે અરીસો, અરીસો ચોપડીમાં આરસી લખેલું છે, મિરર ઇમેજ. મિરર ઇમેજમાં જે છે પ્રતિબિંબ તમારી પાસે આવી ગયેલું છે, પણ એ નંબરનું અથવા બી નંબરનું એકબીજા ઉપર તમે મૂકો તો અધ્યારોપણીય નથી, એકબીજા ઉપર પ્રતિરોપિત કરી શકાય નહીં, બંને અલગ અલગ પ્રકારના છે મિરર ઇમેજ. પણ એ જે છે એ પ્રયોગશાળામાં પોલેરીમીટરની મદદથી જ માપી શકાય છે, બરાબર? પોલેરીમીટર, પોલેરીમીટર સાધનથી જ તમે માપી શકો. એ શું હતું કરો યાદ, કે તમારી પાસે ચોક્કસ સાંદ્રતા ધરાવતું સંયોજન છે, દાખલા તરીકે કોઈ પણ સંકીર્ણ છે આ ML6, ML6 પ્રકારનું ચોક્કસ સાંદ્રતા ધરાવતું તમે દ્રાવણ ટ્યુબમાં રાખશો અને એમાંથી તલ ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવામાં આવે, બરાબર? તો પ્રકાશ જ્યારે એમાંથી પસાર થાય તો પ્રકાશનું કોણાવર્તન કરે આપણી પાસે જાણીતી છે વિગત, એટલે આપણે મારા એ પછી સભ્ય જ મૂકવા છે. હું જે બોલું છું તમારી પાસે લખાણની અંદર છે કે ભાઈ પ્રકાશીય સમઘટકતા માટે પહેલા તમે મોટા ભાગે શું ચર્ચા કરી હોય, હોમોલેપ્ટિક માટે છે, પણ એવું જરૂરી નથી, બીજામાં પણ જોઈ શકાય. પણ સવર્ગાંક 6 છે અને આ તમારી લાંબી ચર્ચા જે છે એ આવી ગઈ કે ભાઈ પ્રયોગશાળામાં પોલેરીમીટરના સાધનથી જ માપી શકાય, ચોક્કસ સાંદ્રતા ધરાવતું સંકીર્ણનું દ્રાવણ તમે રાખેલું છે માપન માટે, એમાંથી તલ ધ્રુવભૂત પ્રકાશને પસાર કરવામાં આવે, જો સંયોજન પ્રકાશના તળનું ડાબી બાજુ પરિભ્રમણ કરે, કોણાવર્તન ડાબી બાજુ, તો એને વામ ભ્રમણીય કીધેલું, વામ ભ્રમણીય અને લીવો સમઘટક હતો, બરાબર, સ્મોલ એલ. પણ જો તમે એ સંયોજનનું બીજું સ્વરૂપ તમારી પાસે મળે છે મિરર ઇમેજ વાળું એ તમે રાખો અને જો પ્રકાશના તળનું જમણી બાજુ પરિભ્રમણ કરે તો એ ડેક્સ્ટ્રો હતું, સ્મોલ ડી ડેક્સ્ટ્રો, ડી પ્લસ અને પેલું એલ માઇનસ હતું, લીવો અને ડેક્સ્ટ્રો હતું. સાથે સાથે પણ જાણો છો ને કે બંનેનું 1:1 પ્રમાણનું મિશ્રણ કરી દો તો એને રેસેમિક મિશ્રણ કહેવાય, તો રેસેમિક મિશ્રણ પ્રકાશનું પરિભ્રમણ કરી શકતું નથી. કેમ? તો કે એમાં બંનેની હાજરી છે 50-50, 50% ડાબી બાજુ કોણાવર્તન કરવા જાય, 50% જમણી બાજુ કોણાવર્તન કરવા જાય, એટલે પરિભ્રમણ એ બંનેની પરિણામી અસર નાબૂદ થાય, એટલે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે નહીં. ઓકે, એટલે મેં જે ચર્ચા કરી એ પ્રમાણે તમારી પાસે લીવો સમઘટક અને ડેક્સ્ટ્રો, લીવો અને ડેક્સ્ટ્રો જે ચર્ચા કરેલી છે કે વામ ભ્રમણીય એટલે આપણે એ જે છે ડાબી બાજુ પરિભ્રમણ કરશે તો એને વામ ભ્રમણીય કીધેલું છે, એના માટે તમે લીવો સમઘટક શબ્દ વાપરો છો, લીવો એટલે એલ, પણ નિશાની તમારી માઇનસ છે.
અને આથી એમ રિવર્સ લખી નાખો કે જો તમારી પાસે દક્ષિણ બ્રહ્મણીય હોય, દક્ષિણ બ્રહ્મણીય, તો પ્રકાશના તળનું જમણી બાજુ પરિભ્રમણ કરશે અને એને તમે કહેવાના છો ઇંગ્લિશ ઉચ્ચાર ગુજરાતી ડેક્સ્ટ્રો, ડેક્સ્ટ્રો સમ ઘટક છે અને સ્મોલ ડી પર નિશાની આપણી પાસે પ્લસ છે. ચલો જે બોલી ગયો લખવું નહોતું છતાં પણ તમારી પાસે ચર્ચા આપી દીધી કે ભાઈ આ વામ ભ્રમણીય એટલે ડાબી બાજુ પરિભ્રમણ કરે, લીવો સંઘટક કહેવાય સંજ્ઞા એલ માઇનસ છે, પેલું દક્ષિણ ભ્રમણીય હોય જમણી બાજુ પરિભ્રમણ કરશે એને ડેક્સ્ટ્રો સંઘટક કહેવાય, ડી પ્લસ કહેવાય. પણ બંનેનું વંજમ વન જો મિશ્રણ હોય તો નેરેસેમિક મિશ્રણ કહીએ છીએ. ઓકે, તો પ્રાયોગિક રીતે ચર્ચા કરી એ પ્રમાણે તમારે પ્રાયોગિક રીતે પોલેરીમીટરની મદદથી જ માપી શકાય. ઘણા બધા ઉદાહરણ તમે આપી શકો પણ એમાં એક ચોખવટ આપણે કરી નાખીએ છીએ કે આ જે સંઘટકતા જે છે એ બહુદંતીય લિગેન્ડ જોડાયેલા હોય, મોટા ભાગે બહુદંતીય લિગેન્ડની હાજરી હોય ત્યારે તમને પ્રકાશીય સંઘટકતા જોવા મળે છે મોટા ભાગે. પણ એવું જરૂરી નથી, બહુદંતીય તો ખરા જ પણ બહુદંતીય અને એક દંતીયની પણ હાજરી સાથે હશે તો પણ તમારી પાસે પ્રકાશીય સંઘટકતા ઉદ્ભવવાની જ છે એની અંદર. હવે ચિત્ર તરીકે એકને મારે છૂટું પાડીને બતાવવું છે, પછીના દરેક સ્ટ્રક્ચરમાં તમે ગમે તેવું બનાવી શકો તો ફેસિલિટી આપી જ છે. બહુદંતીય લિગેન્ડ તરીકે તમે કોણ લખવાના છો, તો કે ઈએન છે, બરાબર છે, પીએન છે, પીટીએન છે, ઓક્સેલેટ છે, આ બધા જ જે છે વગેરે વગેરે એ બધા જ તમારા બહુદંતીય લિગેન્ડ છે. અને બહુદંતીય લિગેન્ડ છે એટલે એની રચના બને છે કેવી, વલયાકાર, વલયાકાર રચના બનવાની છે અને પ્રકાશીય સંઘટક બનશે. આપણે એક ઉદાહરણ મૂકવું છે કે ભાઈ સીઆર ઓક્સેલેટ લખેલું છે, ઓએક્સ લખો તો પણ વાંધો નથી, પણ મારે સી ટુ ઓ ફોર થ્રાઈસ સી ટુ ઓ ફોર. આ દાખલા તરીકે ભાઈ તમે જે ઉદાહરણ એક લખવાના છો, દાખલા તરીકે સીઆર સી ટુ ઓ ફોર, હવે સીઆર પ્લસ થ્રી છે, આ માઇનસ ટુ, ત્રણ દુ છ એટલે ઉપર તમારી પાસે થ્રી માઇનસ બની જશે. તો એ જે સ્ટ્રક્ચર તમારી પાસે બનવાનું છે એની રચના એક મારે તમને દોરીને આપવી છે. કેવું થાય તો દાખલા તરીકે આ સીઆર છે, પછી આ રીતના ચાર વિગત આપણે આપી દીધી છે, એ જ છ અહીંયા આગળ પણ ચાર ખૂણા ઉપર નીચે મારે મૂકવું છે, સવર્ગ બની. ચલો આપણી પાસે છે એટલે ફરજિયાત હું એક વખતે તો સવર્ગ બંધની નિશાની મૂકી જ દઉં કે ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરશે. ઓકે, હવે જે લિગેન્ડ મૂકવાનો છે આપણે એ લિગેન્ડની જે રચના છે ઓક્સેલેટ છે, ગમે તે બે સભ્ય તમે રાખી શકો, માની લો કે કલર આપણે બદલી નાખીએ. આ જે સ્ટ્રક્ચર છે એની અંદર ઓક્સેલ એટલે સી ડબલો છે ને, સી ડબલો તરીકે છે એટલે માની લો કે હું આ એકચ્યુઅલી બંધ તરીકે આ બે ઓક્સિજનના પરમાણુ, એના પછી આ કાર્બન, આ કાર્બન, બરાબર, આ કાર્બન છે, કાર્બન એસ લાઇનિંગ આપું છું અને તમે ડબલ બોન્ડમાં માની લો કે ડબલ બોન્ડમાં ઓક્સિજન છે ને, અહીંયા પણ ડબલ બોન્ડમાં ઓક્સિજન છે. બહુ મોટું સ્ટ્રક્ચર બનશે દોરતી વખતે. હવે ફરી પાછું મૂકો તો આ બે ઓક્સિજન છે, આ તમારી પાસે છે એમ તેમ કાર્બનને મેં લાઇનિંગ આપી છે અને અહીંથી આ જે સ્ટ્રક્ચર છે એની અંદર કારણ કે મારે સમજૂતીમાં આ થોડુંક ક્રોસમાં આપણે ડબલ બોન્ડમાં ઓપ્શન આપી દઈએ. ફરી પાછું આ બે ઓપ્શન છે, આ તમારી પાસે કાર્બન છે અને ડબલ બોન્ડમાં હું ઓક્સિજન આપી દઉં. તો પહેલું તો હું ખાસ
જે માહિતી મૂકું છું આ રેડ પેન તમે જુઓ કે આખું જે સંકીર્ણ છે એને બોક્સ કરું છું અને એની સંયોજકતા છે 3-7 થઈ ગયું બધું જ દોરવાની જરૂર નથી હોતી એટલે તમને ફેસિલિટી આપેલી જ છે ફેસિલિટી જે તમને આપવામાં આવેલી છે એ દાખલા તરીકે મારે અહીંયા બીજું સેમ્પલ તમને આપવું છે એ ખાસ જુઓ દાખલા તરીકે તમારું બીજું ઉદાહરણ છે હવે હું કોબાલ્ટ લઈ લઉં EL ટ્વાઇસ કરું અને Cl2 કરું છું ઓકે તો કોબાલ્ટ +3 છે આ Cl-2 છે જો +3 કરવું હોય તો ઉપર કમ્પલસરી તમારી પાસે પ્લસ હોવું જરૂરી છે જ ઓકે અહીંયા આગળ હું આ લાઈન કાઢી નાખું છું કારણ કે બધું બ્લેક પેવું થઈ જશે એટલે ચલો આ તૈયાર કરી દઉં મેં આની અંદર એટલે આના માટે જ્યારે તમે બનાવો સ્ટ્રક્ચર તો કેવું થશે બધું જ દોરવાની જરૂર નથી કોપાઇલ્ડ છે બરાબર અને અહીં આગળ EN ના બે અણુ રાખેલા છે EN ના તમારી પાસે બે અણુ છે પણ આ જે સભ્ય છે આ સભ્ય ટીક માર્ક કરું છું જુઓ કારણ કે એમાં સીસ અને ટ્રાન્સ બંને ટાઈપના બનવાના છે ને સીસ અને ટ્રાન્સ બનશે કારણ કે ભલે એ પ્રકારના 4 ને બી પ્રકારના 2 લખેલા છે પણ EN ના બે અણુ છે એટલે 4 બંધ બનાવવાના છે તો આપણી પાસે અહીં આગળ 6 જે બનાવવા છે એમાં હું પહેલા આમ સ્ટ્રક્ચર તમારું 6 આપી દઉં રેડી એમાં ગ્રીન આ પહેલા રેડ પેનથી બે Cl આપણે આપી દઈએ અને ગ્રીન પેનથી જે મારે EN લખવું છે એમાં આ EN અને આને પણ EN મેં મૂકેલું છે હવે EN નું જે સ્ટ્રક્ચર તમારી પાસે તૈયાર થવાનું છે એ કેવું બન્યું કહેવાય તો કે આ EN આ EN રેડી એ જ રીતે આ EN અને આ EN છે દેખાય પણ એ જે સંગઠક બનેલો છે એ તમારી પાસે સીસ સંગઠક મેં મૂકેલો છે પણ વાદળી પેનનો યુઝ કરું છું ટોટલ સંકીર્ણની સંયોજકતા તમે પ્લસ મૂકેલી છે બરાબર છે અને હવે તમારે આ બંનેની વચ્ચે અરીસો મિરર મૂકવાનો છે આ અરીસો ખાસ મેં શબ્દ મૂકેલો છે મિરર ઇમેજ મિરર ઇમેજ જ્યારે તમે તૈયાર કરો તો આ જેમ સીસ સંગઠક છે એનો ટ્રાન્સ તમે જ્યારે બનાવો તો ટ્રાન્સના સ્ટ્રક્ચરમાં થશે કેવું તો કે આ કોબાલ્ટ હતું એમનેમ જ છે આ ટ્રાન્સમાં ઉપર નીચે બે Cl થઈ જવાના છે અને આ જે સ્ટ્રક્ચર હતા 6 એમાં તમે EN ને મૂકવાના છો એટલે પહેલામાં પહેલું ઉપર નીચે બંને Cl થયા ઓકે અને ગ્રીન પેનથી જે તમે મૂકો છો આ EN એક અણુ EN બીજો અણુ છે એટલે ડાયએમાઇન થયો અને એને જો હું આમ બનાવી દઉં તો આ EN નો અણુ તૈયાર થયેલો છે અહીંથી પણ આ EN નો અણુ તમે મૂકેલો છે અત્યારે તો આપણે આખું ચોરસ એટલા માટે મૂકીએ છીએ બાકી તો આખું મૂકવાની જરૂર તમે આટલું કરીને પ્લસ મૂકો તો થઈ જ ગયું પુસ્તકમાં આવું લખેલું હોય તમે આમ મૂકો એની બદલે બોલ પેનથી આખી લાઈન ખેંચી નાખો ને એટલે કોઈ ચિંતા જ નહીં જો આ ચોરસ કરી દીધું છે અને આને પણ કેન્સલ કરો આને પણ હું ચોરસ કરી દઉં બોક્સની અંદર પણ આ જે સમઘટક તમારી પાસે બન્યો છે એ કોણ છે ટ્રાન્સ ટ્રાન્સ સમઘટક તૈયાર થયેલો છે રેડી એટલે પેલું સીસ અને ટ્રાન્સ તૈયાર થયેલું કહેવાય આની જેમ જ પણ પ્રતિબિંબ જ્યારે તમે બનાવો પ્રતિબિંબ ત્યારે આની મિરર ઇમેજ તમારે કરવાની થાય બરાબર પણ મારે ચોખવટ એવી કરવાની છે આ તમને કેન્સલ કરું છું કે મિરર ઇમેજ જ્યારે તમે બનાવો ત્યારે આ જે મૂકેલું છે એ સ્ટ્રક્ચરની અંદર થોડુંક ખસેડી દઉં છું તો તમે નક્કી કરો કે ભાઈ આ બે ઓપ્શન વચ્ચે બંધ છે ને આ બે વચ્ચે નથી એની બદલે ત્યાં બંધ બની જાય હવે જો ત્યાં બંધ બને એટલે આનું ફ્રી હેન્ડ જે આપણે કહીએ છીએ ફ્રી હેન્ડ એટલે આનું પ્રતિબિંબ આ જો ગ્રીન પેનથી મેં નિશાની મૂકી દીધી આ મિરર બની ગયેલો છે તો એ સ્ટ્રક્ચરની અંદર તમારી પાસે મિરર ઇમેજમાં આમની વચ્ચેનો બંધ બની જાય એટલે મને કેન્સલ કરું છું અને
તમે થોડુંક દૂર ખસેડીને મૂકો, બરાબર? જો તમે એને ખસેડીને દૂર મૂકો છો તો કયું કેવું, આ જે ક્રોમિયમ છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ ફરજિયાત હું આ રીતે એના સવર્ગ બનની નિશાની મૂકી દઉં. ઓકે, વાત કરીએ પ્રમાણે કોની વચ્ચે સ્ટ્રક્ચર નથી થયું, તો કે અહીંયા આગળ આ બે ઓપ્શન છે એની બદલે આ બે ઓપ્શન વચ્ચે બંધ નથી થયો ને, જો આ બે એના તમારે સ્ટ્રક્ચર લેવા છે. એટલે આ બે ઓપ્શન થયા, ફરી પાછો આ કાર્બન થયો, કાર્બન કાર્બન સાથે દ્વિબંધમાં ઓપ્શન છે, દ્વિબંધમાં ઓક્સિજન છે. તો તમારી પાસે જો આ જે ડિઝાઇન છે એનું પ્રતિબિંબ અહીંયા બને છે, એ જ વસ્તુ નીચે છે. એટલે દાખલા તરીકે અહીંયા બે ઓપ્શન મૂકી દો, ફરી પાછો આ બંને કાર્બન છે, કાર્બન સાથે દ્વિબંધમાં ઓક્સિજન છે, બરાબર? તો અહીંયા આગળ આમ જે ડિઝાઇન બને છે એનું તમારી પાસે અહીંયા એક્ઝેક્ટ પ્રતિબિંબ ઉલટું થયું છે અને આ સ્ટ્રક્ચરમાં તમે આગળ વધો છો, કાર્બન રોલ છે ત્યાં આગળ. તો મિરર ઇમેજની અંદર ફાઇનલ થયું, તો જો આ સભ્ય તમારી પાસે આ જે સભ્ય મૂકેલું છે એ માની લો કે ડેક્સ્ટ્રો હોય ડી પ્લસ, તો એનું પ્રતિબિંબ જે હશે એ લીવો બને, એલ માઇનસ બને. આ પણ પ્રાયોગિક રીતે માપવાનું છે ને, પોલેરીમીટરની મદદથી માની લો કે આ તમારું દ્રાવણ સંકીર્ણ ડેક્સ્ટ્રો હોય એટલે જમણી બાજુ પરિભ્રમણ કરતું હોય, દક્ષિણ પ્રમાણીય, તો એની જે મિરર ઇમેજનું જે સંયોજન બનેલું છે એ ડાબી બાજુ પરિભ્રમણ કરે એ વામ પ્રમાણીય બની જશે. હવે આપણો પ્રશ્ન એમ થયો કે એમએલ સિક્સ પ્રમાણે તમે બે પ્રકાર કીધા છે, તો મેં સીસ અને ટ્રાન્સ મૂકેલું છે. આ ચર્ચા પ્રમાણે પ્રતિબિંબ એટલે એક્ઝેક્ટ ઓપોઝિટ બનવું જોઈએ, તો પરિસ્થિતિ કેવી થાય કે આપણે સીસ સંઘટક છે ને ટ્રાન્સ પણ છે અને મારે કેન્સલ કરવું છે. હવે પણ જો તમે અહીંયા મિરર ઇમેજ મૂકશો તો મિરર ઇમેજમાં આનું ચિત્ર એનું જ બનવાનું છે, કોઈ ચેન્જ ના આવે. અહીંયા દિશા મેયન છે, સીએલ ઝેર ઉપર નીચે છે, એટલે ટ્રાન્સ સંઘટક નો પ્રકાશીય સંઘટક ના બને. ફરી જુઓ, આપણે જે ભૌમિતિક સંઘટકતા આ જે ચર્ચા કરી, ભૌમિતિક સંઘટકતામાં એમએલ સિક્સ એ પ્રકારના ચાર, બી પ્રકારના બે, સીસ અને ટ્રાન્સ હતું, રાઈટ? તો જે ટ્રાન્સ સંઘટક જે બનતો હોય એનો પ્રકાશીય ન બને, પણ સીસનો જ તમારી પાસે પ્રકાશીય સંઘટક બને. એટલે પહેલા મેં આ જે મૂકેલું છે એનો મિરર તો હવે મૂકીએ છીએ, પણ આ બે સંઘટક છે. હવે આને આપણે કેન્સલ કરી નાખીએ તો આનું જ્યારે તમે પ્રતિબિંબ કરશો, એટલે હું બાકીનું બધું જ હતું એમને આટલું આપણે કેન્સલ કરી નાખો, ચાલો. ઓકે, તો કોબાલ્ટ છે, કોબાલ્ટ, અને અહીંયા આગળ આ ચાર અને બે ઉપરની છે. હવે જો તમે આની મિરર ઇમેજ કરો તો મિરર ઇમેજની અંદર અહીંયા સીએલ આવી જશે, આનો સીએલ અહીંયા આવશે, કરેક્ટ? અને જે બંને ઈએન તમારે મૂકવાના છે એ ઈએન અહીંયા ઈએન આવશે અને અહીંયા ઈએન આવી જશે. કરો જોડાણ પાછું, તો ફ્રી હેન્ડની જેમ જ જો આ સીએલ સીએલ અહીંથી તમે આમ જોડાણ કરશો તો આ ઈએન અહીંયા આવી ગયો છે આની જેવું, અને પેલી બાજુ આને જોઈન્ટ કરી દો તો ઈએન બની ગયું કેમ. એ મિરર ઇમેજ છે, મિરર ઇમેજ પ્રતિબિંબ. સીસ સંઘટક હોય તો એનો પ્રકાશીય સંઘટક બને, પણ જો ટ્રાન્સ સંઘટક હતો મેં તમને હમણાં બતાવેલું, તો એનો પ્રકાશીય સંઘટક ઉદ્ભવે નહીં. એટલે અત્યારે તમે માત્ર એક જ વસ્તુ પૂરી કરી ફરી પાછા ચેક કરો કે તમે જે સંકીર્ણ અથવા સવર્ગ સંયોજનમાં જે સંઘટકતા શીખવાના છો, મુખ્ય બે પ્રકાર, અવકાશીય અને બંધારણીય. અવકાશીયમાં તમે ભૌમિતિકની જાણકારી લઈ લીધી, હવે ઓરિજિનલ સ્ટ્રક્ચર તમારો આ થયું જે તમે સિમ્બોલિક આપેલું છે. ઉદાહરણ ગમે એટલા મૂકી શકાય, તમારે કોયડામાં પણ મૂકેલું છે, લખાણ સંબંધી પ્રશ્ન પણ આપેલા છે, હવે તમે સોલ્વ કરો, સ્વાધ્યાયમાં પણ આપેલા છે, દરેક તમને આવડે જ. અને બીજો જે પ્રકાર કીધો છે એમાં પ્રકાશીયની ચર્ચા આવી ગઈ,
કોણ આપશે કોણ નહીં આપે, મિરર ઇમેજ જે તમારી પાસે તૈયાર કરવાની છે અને આખા સંકીર્ણનું બોક્સ જે તમે મૂકવાના છો એ તો પાછું કેટલું છે 3 માઇનસ છે જ ને, પણ વાત કરીએ પ્રમાણે ચલો આ તમારું હતું એમ તેમ જ મારે મૂકી દેવાનું અને 3 માઇનસ છે પ્રતિબિંબ માટે. એટલે આવી ડિઝાઇન મૂકતા નથી, તમને જે મૂકેલા છે ઈએન પીએન પીટીએન ઓએક્સ બહુદંતીય લિગેન્ડ જે છે એ જ્યારે જોડાય તો એને તમારે સિમ્બોલિક મૂકવાનો છે. તો આ તમારી અડધી સંગઠકતા પૂરી થઈ એક પાર્ટ, અને એ ક્લિયર કરી નાખો એટલે નેક્સ્ટ ટાઈમ તમારી પાસે આ જે ડિટેલ છે બંધારણીય સંગઠકતાની માહિતી આવશે. ઓકે, આટલું તૈયાર કરો, મળીએ ફરી પાછા, આવજો, બાય.